નર્મદા જિલ્લાના ગરોડરેશ્વર તાલુકા ખાતે વિશ્વની સૌથી ઊંચી અને દુનિયાની આઠમી અજાયબીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે દિવસે ને દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આજુબાજુના વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ આ વિકાસમાં સરકાર રાજપીપળા સાથે અન્યાય કરી રહી છે એમ લખી રહ્યું છે પહેલાં રેલવે સ્ટેશન રાજપીપળામાં બનાવવાનું હતું હવે રેલવે જંક્શન કેવડિયા લઈ જવામાં આવ્યો છે એ પણ ચર્ચાનો વિષય છે રાજપીપળાની જગ્યા એરપોર્ટ પર કેવડિયા ખાતે લઈ જવાશે એવો ચર્ચાનો વિષય બન્યો છે રાજપીપળાના એક સામાજિક કાર્યકરો ડીપી ટેલરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે અને સાથે દેશના વડાપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી છે આ બાબતે ડીપી ટેલરના જણાવ્યા મુજબ મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટનો જોરશોરથી વિકાસ થઈ રહ્યો છે પહેલા રાજપીપળા ખાતે રેલવે સ્ટેશન બનાવવાનું હતું પણ એ પણ કેવડિયા ખાતે જતું રહ્યું છે હવે એરપોર્ટ પર કેવડિયા લઈ જવાની વાતો વહેતી રહી છે સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે તો રાજપીપળાને શું ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને મેં લેખિત પત્રમાં લખી માંગ કરી છે કે એરપોર્ટ રાજપીપળામાં જ હોવું જોઈએ રાજપીપળાના સરકારી ઓવારા પાસે રાજા રજવાડીની સમયનું એરોડ્રામ હોવા છતાં એરપોર્ટ કેવડિયા લઈ જવાની વાત વહેતી થઈ છે એરોડ્રામની આજુબાજુના ખેડૂતો સાથે વાત કરતા જણાવ્યું હતું કે એરપોર્ટ માટેની જગ્યા ઓછી પડશે એમ તો અમારી જમીન આપવા કોઈ પણ વિવાદ વગર તૈયાર છે એરપોર્ટ આપવાથી રાજપુરાનો વિકાસ થશે એમાં અમે અમારી જમીન આપીને સહભાગી બનવા તૈયાર બતાવીશે શું નામ છે તમારું મા નામ રોહિત આપણે આવવું જ જોઈએ રાજપલામાં એરપોર્ટ આવવું જ જોઈએ

બને રાજપીપલાનો વિકાસ સારામાં સારો થાય એ અમારે અમે ખેડૂતોની માગણી છે હિતેશભાઈ પરસોત્તમભાઈ પટેલ નર્મદા જિલ્લામાં આવેલું રાજપીપલા શહેર જે રજવાડા તરીકે વર્ષોથી વખણાયેલું છે રાજપીપલાના રાજા શ્રી રઘુવીરસિંહ મહારાજે રાજપીપલામાં એરપોર્ટ બને એ હિસાબે એકસો પચાસ એકર જમીન ગવ સેન્ટ્રલ ગવર્મેન્ટને આપેલી છે રાજાનું એક મોટું સપનું છે કે તેઓ આ જગ્યાનો ઉપયોગ એરપોર્ટ તરીકે બને જો એરપોર્ટ બનશે તો રાજપીપળાનો વિકાસ દિવસે દિવસે વધશે અને રાજપીલાની જનતાને રોજગાર માટે છતાં થોડા ઘણો તકો મળશે બીજું કે રાજપીલાના વિકાસમાં ફક્ત એક જ એક એરપોર્ટ જ એવી વસ્તુ છે કે જે વિકાસનો દર વધારી શકે છે તો રેલવે બીજું ને જે રાજપીલા માટે રેલવે મંજૂર થઈ હતી એ રેલવે ડબોઈથી સીધી ને ચાણોદથી સીધી કેવડિયા ખસેડવામાં આવી તેમાં રાજપીલાને ખૂબ મોટું નુકસાન થયું છે જો એ રેલવે ફરીથી જો હવે અંકલેશ્વરથી લંબાઈને સીટ કેવડિયા લગીને લઈ જાય ને કેવડિયાથી તણકલા લગીને જાય તો એમપીમાં એ રેલવે જોઈન થાય અને મધ્યપ્રદેશને અને ગુજરાતને એનો ફાયદો મુલાકાત લેવા માટે પણ કેટલા ટાઈમ સુધીને મેં બે અઢી ત્રણ કલાક ત્યાં ખોટી થયો પણ એ અનિવાર્ય સંજોગોને કારણે આવી નહીં શક્યા અને એરપોર્ટને નર્મદા આપણા નાદોદ તાલુકાની અંદર રાજાએ જમીન ફાળવેલી છે વર્ષોથી અને તેના બદલામાં આ લોકો કેવડિયા લઈ જવા માગે છે એની અમારે માંગ છે કે રાજપીપળામાં જ આવવી જોઈએ અને એરપોર્ટની માટે જે જમીન છે આજુબાજુના ખેડૂતો બધા કહે છે કે અમે જમીન અમારી આપવા માટે તૈયાર છે એ રીતનું એ કર્યું છે છતાં બી આ લોકો ત્યાં કેવડિયા ખેંચી જવા માગે છે અને રેલવે સ્ટેશન માટે તાલુકામાં અમારા નર નાદો તાલુકામાં આવવાનું હતું મોટા મોટું ભવ્ય રેલવે પણ એને બી હટાવીને ત્યાં કેવડિયામાં વિકાસ કરવા માંડ્યા એટલે અમારા નર તાલુકો ને જિલ્લામાં ફેરવો એનો કોઈ અર્થ જ નથી કે આ વસ્તુ એ કરી શકીએ એમ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો છૂટો થયો ત્યાર પછી જિલ્લાની અંદર કેટલો વિકાસ દેખાઈ રહ્યો છે તમને શહેરીજનોનો શહેરીજનોમાં અમારા તાલુકાને બદલે જિલ્લામાં કોઈ જાતનો વિકાસ નથી બધો જ વિકાસ કેવડિયા તરફ વાળવાની કોશિશ કરી રહ્યા છે અને ત્યાંના ખેડૂતોને હેરાન કરવાની કોશિશ કરી રહ્યા છે બીજું કાંઈ જ નહીં કે આ લોકોને એમાં અમે એ જ અમારી અપેક્ષા છે કે નાદોદ તાલુકાને વિકાસ કરી અને નર્મદા જિલ્લાનો વિકાસ નાદોદ તાલુકાથી જ થશે નહીં તો આ વિકાસનો કોઈ અર્થ જ નથી કે કેવડિયા વિકાસ કરો એ પબ્લિક બી હેરાન થાય છે આ આજુબાજુના જે જોવા માટે સ્ટેચ્યુ જોવા માટે આવેલા છે પણ હેરાન થાય છે એટલા માટે અમે નાદોદ તાલુકાને વિકાસ કરવા માટે જિલ્લાને વિકાસ કરવા માટે નાદોદ તાલુકાની અંદર આ લોકો વધારેમાં વધારે પ્રયત્ન કરે તો વધારે સારું રહે કોઈ પણ જાતનો જવાબ કે તપાસ કરવા આવીશું પણ એ લોકો આવી નથી કે અમે લોકો બી ટાઈમ આપીને બે ત્રણ કલાક ત્યાં રાહ જોઈને ઉભા રહ્યા હતા એ જ્યાં એરપોર્ટની જગ્યા છે તે જગ્યા પર પણ કોઈ બી જાતનો કોઈ એ જ નથી અમારે કોઈ માહિતી જ નથી આપતા આ લોકો આ બધાને ધંધાકીય અને આર્થિક બી બહુ જ લોસ જાયો છે અને જો એરપોર્ટ અહીં આવી જાય તો તો વધારે સારું નહીં આવે તો એને માટે ઉપર લગીને પગલાં ભરવામાં આવશે ભવ્ય પગલાંમાં લેવામાં આવશે એરપોર્ટની ઘણા દિવસથી વાતો એવી ચાલે છે કે રાજપીપળાથી ખસેડી અને એને કેવડિયા ખાતે પ્રસ્થાપિત કરવું પણ મારું રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ તરીકે અને રાજપીપલા અનાજ કરિયાણા વેપારી એસોસિયનનો પ્રેસિડન્ટ છું તે મુજબ મારું એવું માનવું છે કે એરપોર્ટની જગ્યા રાજા રજવાડા વખતથી અહીંયા છે જ ઓલરેડી ને તે વખતે વિમાનો ઉતરતા બી હતા અને અમુક નેતાઓ તે વખતે ઇન્દિરા ગાંધી છે જવાહરલાલ નહેરુ બી તે વખતે ઉતરે એવું મારા જાણમાં છે તો એરપોર્ટ તો અહીંયા જ આવવું જોઈએ કેમકે આમે જો બધો જો વિકાસ ટોટલી જો ત્યાં જતો રહેશે કેવડિયા ખાતે હમણાં રેલવેવાળું બી પ્રોજેક્ટ કંઈ ખસેડવામાં આવ્યો છે આમે હવે રેલવેમાં બી અહીં કશો પ્રોજેક્ટ છે નહીં ધંધો વેપાર બી અહીંયા કોઈ રહ્યો નથી અહીંયા બધું ટોટલી પ્રવાસન પર જ છે અહીં કોઈ એવી ફેક્ટરીઓ નથી જો એક એરપોર્ટ જો થાય તો અહીં જે નાના મોટા જે ધંધા રોજગાર હોય નાના મોટા ટુરિસ્ટો હોય તો અહીંયા જો ઉતરે તો અહીંયા લોકોને કંઈ રોજીરોટી મળે અને મારું ચોક્કસ જ માનવું છે કે એરપોર્ટ રાજપીપળા સિવાય કેવડિયા જવું ના જોઈએ તો ઘણો બધો વિકાસ છે ઘણા પ્રોજેક્ટો છે તો મારું ખાસ જ કહેવું છે કે રાજપીપળામાં જ એરપોર્ટ થવું જોઈએ અને રાજપીપળાનો તો જ વિકાસ થશે એના માટે જરૂર પડશે તો ગાંધીનગર અને એનાથી વધારે જરૂર પડશે તો દિલ્હી લગી અમે એની રજૂઆત કરીશું કે એરપોર્ટ તો રાજપીપળામાં જ થવું જોઈએ